દર્શક મિત્રો, શું આપને ખ્યાલ છે કે આ બાવળનો ઝાડ આપણને ઉપયોગી છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે આજુબાજુ ઘણા બધા સુગંધી ફૂલો આપણે રોપતા હોઈએ છીએ. ઘણા બધા ફૂલો એવા પણ છે જે આપણા વાળ માટે, આપણી સ્કીન માટે ખૂબ ફાયદાકારક છે અને આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ કાંટાની વાત આવે તો, જેમ આપણે ગુલાબને તો પસંદ કરીએ છીએ, પરંતુ જો ગુલાબની અંદર કાંટા આવી જાય તો આપણે એને દૂર કરી દઈશું. આવું જ એક કાંટાનું ઝાડ એટલે બાવળનું ઝાડ. દર્શક મિત્રો, શું આપને ખ્યાલ છે કે આ બાવળનો ઝાડ આપણને ઉપયોગી છે? તો તમને જાણી નવાઈ લાગશે કે ફૂલ કરતા પણ વધારે કાંટાના બાવળના ફાયદા હોય છે. કેવી રીતે? તો બાવળના સિંગનું ચૂર્ણ જો તમે ઉપયોગમાં લો છો તો શરીરની ઘણી બધી તકલીફો દૂર થઈ જશે. આપણે અત્યાર સુધી તો ફૂલોના જ ફાયદા જોયા છે, પરંતુ કાંટાળા બાવળના ફાયદા પણ તમે જાણશો તો નવાઈ પામી જશો. આ બાવળનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. એટલે કે આજે બાવળના સિંગોનું ચૂર્ણ તમે એક ચમચીના પ્રમાણમાં સવાર સાંજ નિયમિત રીતે લેવો છો તો તમારા હાડકા જલ્દીથી ઠીક થઈ જશે. ઘણા બધા લોકોને હાડકા નબળા પડી જવાની ફરિયાદ રહે છે, તો તેના માટે આ બાવળના જે કાંટા છે તે મદદ લાગશે. હવે આના સિવાય ઘણા બધા લોકોને ઉધરસની પણ સમસ્યા હશે. ઘણા વર્ષોથી જેમને સતત ઉધરસ આવતી હોય, કોઈ દવાથી ન મળતી હોય, તો આ ઉધરસમાં તમને આ બાવળ કામ લાગશે. કઈ રીતે? તો બાવળ પરથી જે ગુંદરનો એક નાનો ટુકડો મળે છે, તે ટુકડાને તમે મોઢામાં મૂકીને જો ચૂસતા રહો તો આનાથી તમને ગળામાં પણ રાહત મળે છે. આની સાથે આ જે ટુકડો છે જેને તમે ઉપયોગમાં લીધો છે, એ ઉધરસને પણ ભગાડશે, અને એ પણ ફ્રીમાં, કારણ કે ઉધરસ માટે બાવળનો ગુંદ અક્ષિર ઈલાજ માનવામાં આવે છે. હવે ઘણા બધા લોકોને આળસ થઈ કરતી હશે. ઘણા લોકો એવું વિચારે કે આટલું આળસું શા માટે, કંઈક કામ કરે એટલે તરત થાકી જાય, તરત જ આળસ આવવા લાગે અને આરામ ભોગવવા માંડે. જો તમને આ તકલીફ છે તો પણ બાવળ તમને મદદ કરશે. શારીરિક શક્તિ વધારવા માટે બાવળની જે સિંગો હોય તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આને એક ઔષધિ તરીકે પણ માનવામાં આવે છે. બાવળની જે આ શિંગો છે તે તમારી આળસને તો ભગાડશે, આની સાથે તમને સ્ફૂર્તિલા પણ બનાવે છે. હવે આના સિવાય આ જે બાવળ છે તેની છાલ તમે તાજી કાઢી લો અને ચાવવા માંડો તો તમારા ઢીલા થઈ ગયેલા દાંતને પણ મજબૂત કરે છે. આની સાથે ઘણા બધા લોકોને પેઢામાંથી લોહી આવવાની પણ સમસ્યા રહે છે, તો આ સમસ્યામાં પણ તમને બાવળનો બાવળ મદદ કરે છે. બાવળના પાવડરથી જો તમે બ્રશ કરો છો તો તમારા ખરાબ દાંત સાફ થઈ જાય છે, અને આની સાથે સાથે પેઢામાંથી જે લોહી આવવાની સમસ્યા હશે તે પણ દૂર થઈ જશે. હવે આની સાથે બાવળના પાંદડાની જો પેસ્ટ તમે બનાવી દો, માથા ઉપર લગાવી દો, તો ખરદા વાળ પણ અટકે છે. હવે આના માટે જ્યારે પણ તમે પેસ્ટનો ઉપયોગ કરતા હો તો આ પેસ્ટને માથામાં લગાવી 25 મિનિટ સુધી રહેવા દો, અને બાદમાં કોઈ સારા શેમ્પૂ વડે ધોઈ કાઢો. ચોક્કસપણે તમને મદદ મળશે. આ સિવાય ઘણા બધા લોકોને એસિડિટીની પ્રોબ્લેમ હોય છે, તો તે લોકો ઇનોનો ઉપયોગ કરે છે. હવે આ ઇનોની વાત કર્યા છે, તો ઇનો તો આપણે હાલમાં ઉપયોગ કર્યા છે, પરંતુ પહેલાના સમયમાં જ્યારે લોકોને એસિડિટીનો તકલીફ થતી હતી ત્યારે આ લોકો બાવળના જ ઉપયોગ કરતા હતા. બાવળના ઉપયોગથી એસિડિટીમાં પણ રાહત મળે છે. આજે પણ ઘણા બધા ગામડામાં લોકો આ બાવળના દાંતણ કરતા હોય છે. તો આજે પણ ગામડાના ઘણા બધા લોકો આ બાવળના દાંતણનો ઉપયોગ કરતા હોય છે, જે ટૂથપેસ્ટથી ઘણું બધું સારું હોય છે. તો દર્શક મિત્રો, જોયું કે આ જે ફૂલો હોય તે તો અસરકારક હોય જ છે, પરંતુ કાંટાના બાવળ પણ ખૂબ ઉપયોગી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.